नमस्कार विद्यार्थी मित्रों, हूँ प्रतीक दोषी, श्री सरदार पटेल एजुकेशन ट्रस्ट संचालित श्रीमती एम एस लखाणी कन्या विद्यालय धोरण 12 कॉमर्स नामना मुहूर्त तत्व विषयमां प्रकरण नंबर 6 ભાગની નિવૃત્તિ ઓબ્લિક મૃત્યુ પ્રકરણમાં આપણે આગળ વધીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આશા રાખું કે તમે પ્રશ્ન નંબર 5, 6 અને 7 વ્યવસ્થિત જોઈ અને તમારી ફેરબુકમાં નોંધી લીધો હશે. વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે પ્રશ્ન નંબર 8 જયા, મમતા અને સ્મૃતિ 2 ના છેદમાં 5, 5 ના છેદમાં 10 અને 1 ના છેદમાં 10 ના ભાગે નફો નુકસાન વેચના ભાગીદાર છે. તારીખ 31/3/17 રોજ તેમની પેઢીનું પાકો સરવૈયું નીચે મુજબનું છે. તો પાકો સરવૈયું જેમાં લેણદારો 90,000, સામાન્ય નામાં 70,000, મૂડી ખાતા છે જયાસ, મમતા અને સ્મૃતિ 2,01,90,000 મૂડી ખાતા છે. ચાલુ ખાતા પણ આપેલા છે, તો ચાલુ ખાતા હોય તો આપણે ચાલુ ખાતા અને મૂડી ખાતા બંને બનાવવા અનિવાર્ય છે. કેમ કે ચાલુ ખાતાની એન્ટ્રી જે કોઈ પણ ભાગીદાર જાય છે, નિવૃત્તિ પામે છે, તો ચાલુ ખાતાની એન્ટ્રી આપણે સીધી મૂડી ખાતામાં આપવી પડે. એટલા કેમ કે મૂડીમાંથી આપણે જો ચાલુ ખાતાની જવા બાકી હોય તો મૂડીમાં પ્લસ થશે, અને જો ચાલુ ખાતાની ઉધાર બાકી હોય તો મૂડીમાંથી માઇનસ થતું હોય. એટલે માટે મૂડી ખાતા આપણે બનાવવા અનિવાર્ય બની જાય છે. ચાલુ ખાતા તે જયા અને મમતાના અને ચાલુ ખાતું સ્મૃતિનું ઉધાર બાકી છે 10,000 રૂપિયા છે. ગાલ ખાતાનામાં 10,000 રૂપિયા, પાઘડી એ જૂની પાઘડી છે, મકાન, યંત્રો, રોકાણો, સ્ટોક, દેવાદારો અને સ્મૃતિને લોન, એટલે કે સ્મૃતિને લોન એટલે કે ધંધાએ સ્મૃતિને ઉછીના પૈસા આપેલા છે, એટલે કે ધંધાએ હવે તેની પાસેથી લેવાના થાય છે. ત્યારબાદ તેના હવાલા તપાસે. વિદ્યાર્થી મિત્રો, તારીખ 1/4/17 રોજથી, એટલે કે ઉપર 31/3/16 આપ્યું આપણને, તો નીચે 1/4/17 તેમની ભાગીદારી સ્મૃતિ જે ભાગીદાર છે એ નિવૃત્ત થઈ છે. નિવૃત્તિ વખતે ભાગીદારે નક્કી કર્યું કે પહેલું ભાડું ચૂકવવાનો બાકી 4,000 રૂપિયા છે, જે આપણે હવાલામાં રાઉન્ડ કરવાનું છે. રોકાણો પણ વ્યાજ મળવાનું બાકી છે 2,500, એ રોકાણો પર ટીક કરવાની, રોકાણો પર વ્યાજ મળવાનું કે એ પણ હવાલા ઉપર રાઉન્ડ કરવાનું છે. રોકાણો 35,000માં વેચી દીધા, હવે રોકાણો ઓરિજિનલ આપણા 33,000 છે એને 35,000માં વેચો, એટલે કે 2,000 નફો થાય છે. પુનઃમૂલ્યાંકન જમા સાઈડ એન્ટ્રી આપવી પડશે. પેઢીની પાઘડી 2,00,000 નક્કી કરવામાં આવી, તો સ્મૃતિ એના ભાગની જ પાઘડી લઈને જશે, બધી પાઘડી લઈને જશે નહીં. અને ભવિષ્યમાં નફો નુકસાન જયા અને મમતા 1:1 પ્રમાણમાં વેચી લેશે, એટલે કે જૂનું પ્રમાણ આપણને આપેલું છે એમાંથી નવું પ્રમાણ આપણે બાદ કરવું પડશે. કેમ કે લાભનું પ્રમાણ પાઘડી આપેલી છે, પાઘડીને આપણે વેચવી પડશે. કયા ભાગે લાભનું પ્રમાણ આવશે, કોણ કોને પાઘડી આપશે, કેટલા રૂપિયા આપશે, તેની ગણતરી સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો જોઈ લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો અહીં ડાબી બાજુ જે એમ અને એસ, જયા, મમતા અને સ્મૃતિ, જેનું જૂનું પ્રમાણ 2 ના છેદમાં 5, 5 ના છેદમાં 10 અને 1 ના છેદમાં 10. તો 2 ના છેદમાં 5 એને આપણે 10 કરવું હોય તો છેદ આપણે 2 ગુણવા પડે, એટલે કે 2 2 4 અને 5 2 10, 4 ના છેદમાં 10, 5 ના છેદમાં 10 અને 1 ના છેદમાં 10, એટલે કે જૂનું પ્રમાણ 4:5:1 અને નવું પ્રમાણ આવે છે 1:1, એ તો આપણને આપેલું જ છે. તો લાભનું પ્રમાણ જયાનું આપણે શોધી શકીએ, 1/2 માઇનસ 4/10, એટલે કે 10 2 20 ક્રોસ ગુણાકાર 10 1 10, 2 4 8, એટલે કે 2 ના છેદમાં 20. એમ બરાબર 1 ના છેદમાં 2 માઇનસ 5 ના છેદમાં 10, એટલે કે 10 1 10, 5 2 10, 0 ના છેદમાં 20, એટલે કે મમતા છે એને કોઈ પણ ત્યાગ કે કોઈ પણ લાભ નથી આવતું, માત્ર લાભ મેળવનાર એક જ વ્યક્તિ છે જયા, એટલે કે ત્યાગ કોણ કરનાર છે, તો કે ત્યાગ માત્ર સ્મૃતિ, કેમ કે એ જાય છે એની પાઘડી લઈને જશે. તો પાઘડીની ગણતરી તમને જમણી બાજુ દેખાય છે. વિદ્યાર્થી મિત્રો, કુલ પાઘડી 2,00,000 રૂપિયા છે, એમાં એસના ભાગની પાઘડી 2,00,000 × 1/10, એટલે કે 20,000 રૂપિયા. એનો મતલબ એમ કે જયા લાભ મેળવનાર છે, એટલે કે જયા માત્ર પાઘડી આપશે અને મેળવશે કોણ, તો કે જે જનાર ભાગીદાર છે ધંધામાંથી, વયો જનાર ભાગીદાર છે એ સ્મૃતિ છે, એને મળશે. એટલે કે સ્મૃતિના મૂડી ખાતામાં જમા, ચાલુ ખાતામાં જમા બાજુ અને જયાના ચાલુ ખાતામાં ઉધાર બાજુ નોંધ થશે. વિદ્યાર્થી મિત્રો, આ ગણતરી થઈ ગઈ, હવે તેને આપણે ચાલુ ખાતાથી શરૂઆત કરીએ. વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો આપણે મૂડી લખી નાખીએ, ભાગીદારોના મૂડી ખાતા. તો મૂડી ખાતામાં જમા બાજુ આપણી મૂડી, આપણી સૌથી પહેલી મૂડી જયાની 2,00,000 રૂપિયા, મમતાની 1,00,000 અને સ્મૃતિની 90,000 રૂપિયા, અને માત્ર ખાલી આપણે મૂડી ખાતા લખ્યા છે. ત્યારબાદ હવે ચાલુ ખાતામાં પણ બેલેન્સ લખી નાખીએ. ચાલુ ખાતામાં અહીંયા આપણે રકમમાં ડાબી બાજુ આપેલું છે, ચાલુ ખાતા જયા અને મમતામાં ડાબી, તો આપણી જમણી થશે. બાકી આગળ લાવીએ 26,000 અને 14,000 રૂપિયા, જે અહીંથી ટીક કરતો જાઉં છું. ત્યારબાદ સ્મૃતિની બાકી આગળ લાવ્યા ઉધાર બાજુ હતું,
10,000 રૂપિયા અને એસની લોન સ્મૃતિ લોન 30,000 આટલી વિગત આપણે કાચા સર્વેની સૌથી પહેલાં કરી નાખી છે. ત્યારબાદ સામાન્ય અનામત એ ભાગીદારને જ આપવાનું છે આપણે, એટલે કે 4:5:1 પ્રમાણમાં જે 70,000 છે 4:5:1 અને પાઘડી એ આપણી 30,000 એને પણ 4:5:1 આપણે વિગત આપવાની છે. તો સામાન્ય અનામત 28,000 35,000 અને 7,000 રૂપિયા. ત્યારબાદ પાઘડી જે છે 30,000 એને 4:5:1 વેચો તો 12,000 15,000 અને 3,000 રૂપિયા. એટલી સૌથી પહેલાં જે કાચા સર્વેની એન્ટ્રી આવે છે એને આપણે નોંધી દીધી વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ હવે આપણે સૌથી પહેલાં હવાલા ઉપર જઈએ. સૌથી પહેલો હવાલો આવે છે કે ભાડું ચૂકવવાનું બાકી 4,000 રૂપિયા છે આપણે, એટલે કે ચૂકવવાનું બાકી ભાડું છે, હજી આપણો ખર્ચો કરવાનો બાકી છે. એટલે કે પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ અહીંયાથી રાઈટ ટીક કરેલી છે 4,000 રૂપિયા અને ચૂકવવાનું બાકી હજી દેવાનું બાકી છે, એટલે કે મૂડી દેવા બાજુ, જેની બીજી એન્ટ્રી તમને અહીં દેખાય છે. મૂડી દેવા બાજુ પાકાશ્રયમાં મૂડી દેવા બાજુ ચૂકવવા બાકી ભાડું 4,000 રૂપિયા. ત્યારબાદનો હવાલો છે રોકાણ ઉપર વ્યાજ 2,500 મળવાનું બાકી છે આપણું, એટલે કે મળવા બાકી રોકાણનું વ્યાજ આપણી આવક થવાની બાકી છે. એટલે કે પુનઃમૂલ્યાંકન જમા અને મિલકત લેણા આપણે પૈસા લેવાના થાય છે, એટલે કે મિલકત લેણા સાઈડ મળવા બાકી રોકાણનું વ્યાજ, જેની બંને એન્ટ્રી આપણે અહીંથી ટીક કરેલી છે. ત્યારબાદ આપણો આવે છે હવાલો રોકાણો 35,000 વેચી દીધા. હવે રોકાણો તમે કાચા સર્વેમાં જોઈ શકો છો અહીંથી કે 33,000 રૂપિયા આપણા રોકાણો બતાવે છે. 33,000 વાળી વસ્તુ આપણે 35,000 વેચી દીધા, એટલે કે એના રોકડા પૈસા આવે છે. તો તેની આમ નોંધ શું થશે પહેલાં એ જોઈ લઈએ કે રોકડ ખાતે આપણે ઉધાર પૈસા આવે છે, આપણી ધંધાની કોઈ રોકડ સિલક હતી નહીં, એટલે કે આપણે રોકડ ખાતામાં એન્ટ્રી અહીંથી જોઈએ તો બાકી આગળ લાવ્યા ડેશ કરેલું છે, એની નીચે આપણે રોકાણો ખાતે એટલે કે રોકડ ખાતે ઉધાર તે રોકાણો જાય છે, એટલે રોકાણો જાય તે જમા બાજુ 35,000 રૂપિયા અને રોકડ ખાતાનો સરવાળો પણ સાથે કરી લઈએ 35,000 35,000 અને બાકી આગળ લઈ ગયા 35,000 અને મિલકત લેણામાં આપણે સૌથી છેલ્લે રોકડ બેંકમાં 35,000 પણ લખી નાખશું. એટલે કે રોકાણો 33 વાળી વસ્તુ 35 લઈ જાય છે, 35 આપણા રોકડા પૈસા આવ્યા, આપણને 2,000 નફો થાય છે, કે જેની બીજી એન્ટ્રી આપણે નફો થયો એટલે કે પુનઃમૂલ્યાંકન ખાતાની જમણી સાઈડ, જે તમને અહીંથી દેખાય છે વિદ્યાર્થી મિત્રો, અને રાઉન્ડ પણ કરેલું છે વિદ્યાર્થી મિત્રો, કે જે આપણો નફો છે એટલે કે પુનઃમૂલ્યાંકન જમા બાજુ. ત્યારબાદ પછીનો હવાલો આપણો આવે છે કે પેઢીની પાઘડી 2,00,000 નક્કી કરવામાં આવી, એટલે કે પેઢીની પાઘડી 2,00,000 છે પણ એટલે કે કુલ પાઘડી 2,00,000, એમાં સ્મૃતિ તેના ભાગની આગળ આપણે ગણતરી જોઈ ગયા કે 2,00,000 ગુણ્યા એનો ભાગ 1/10 એટલે કે 20,000 રૂપિયા. હવે 20,000 રૂપિયા કોણ આપશે? તો કે જે લાભ મેળવનાર વ્યક્તિ છે. લાભ મેળવનાર વ્યક્તિ અહીંયા જૈયા 1 આવે છે, એટલે કે જૈયા પોતાના ખાતામાંથી 20,000 રૂપિયા આપી દેશે. કોને આપી દેશે? તો કે ભાઈ સ્મૃતિને. તો અહીં તમે જોઈ શકો છો જેના ચાલુ ખાતે 20,000 જમા બાજુ છે અને ઉધાર બાજુ એસના ચાલુ ખાતે 20,000 રૂપિયા લખેલું છે. વિદ્યાર્થી મિત્રો, આ વસ્તુ થઈ ગઈ તમારી કે જેમાં આપણે માત્ર પાઘડીની એન્ટ્રી અહીંયા કરેલી છે કે પાઘડી જૈયાએ એના ખાતામાંથી દેવાના, એટલે કે જૈયાના ખાતામાં ઉધાર બાજુ છે અને એસના જમા ખાતામાં એસના ખાતામાં જમા બાજુ 20,000 રૂપિયા બોલે છે. વિદ્યાર્થી મિત્રો, આટલું પાઘડીની એન્ટ્રી થઈ ગઈ. હવે માત્ર સરવાળા અને પાકાસરોની વિગત આપણે મૂકી દઈએ. વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં પુનઃમૂલ્યાંકન ખાતાનો નફો જોઈ લઈએ. પુનઃમૂલ્યાંકન ખાતાનો સરવાળો જમા બાજુ જોઈએ તો 2,500 + 2,000 એટલે કે 4,500. એ 4,500ને આપણે ઉધાર બાજુ પર મૂકી દઈએ, એમાંથી 4,000 ચૂકવવા બાકી ભાડું બાદ કરીએ તો વધે છે 500 રૂપિયા. એ 500 રૂપિયા પુનઃમૂલ્યાંકન નફો છે, જેને 4:5:1 જૂના નફા નુકસાનના પ્રમાણમાં વેચવાનું છે, એટલે કે 200, 250 રૂપિયા. એટલે કે પહેલા ભાગીદારને 200 રૂપિયા, બીજા ભાગીદારને 250 રૂપિયા અને ત્રીજા ભાગીદારને 50 રૂપિયા નફો મળે છે, જેની બીજી એન્ટ્રી મૂડી ખાતામાં જમા બાજુ ચાલુ ખાતામાં જમા બાજુ પર જોવા મળશે. વિદ્યાર્થી મિત્રો, પુનઃમૂલ્યાંકન નફો 200, 250 રૂપિયા અહીંથી તમને જમા બાજુ એન્ટ્રી જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ હવે માત્ર આપણે મૂડી ખાતાનો ચાલુ ખાતાનો સરવાળો 26,000 + 28,000 + 200 એટલે કે 54,200 એમનો સરવાળો 14,000 - 35,250 - 49,250 અને એસનો સરવાળો કરીએ તો એસનો સરવાળો આવે છે 7,000 - 20,000 - 50 અને 1,550. તો એ તો ઓછો આવે છે, તો ઉધાર બાજુનો સરવાળો આપણે જોઈ લઈએ 10,000 - 3,000 - 30,000 એટલે કે ટોટલ 43,000 રૂપિયા આપણો સરવાળો આવે છે.
સૌથી પહેલાં જે સ્મૃતિ જાય છે એટલે કે 43,000 ઉધાર બાજુનો સરવાળો આપણે જમા બાજુ પર મૂકીએ, 43,000માંથી આપણે જમાની વિગત 7,000 20,050 રૂપિયા આટલું બાદ કરીએ તો 15,950 એસના મૂડી ખાતે આપણે ટ્રાન્સફર કરવા પડશે. કે ઉધાર બાકી, ચાલુ ખાતાની ઉધાર બાકી ધંધાએ એની પાસેથી પૈસા લેવાના થાય છે. કેટલા લેવાના થાય છે? 15,950. તો એની જે મૂડી છે 90,000 રૂપિયા એમાંથી આપણે બાદ કરવા પડશે. એટલે કે 90,000 મૂડી ખાતાની એન્ટ્રી અહીંથી તમને જોવા મળે છે. મૂડી ખાતામાં ઉધાર બાજુ 15,950 એસના ચાલુ ખાતે નોંધ કરેલી છે. હવે મૂડી ખાતાનો સરવાળો 201,90,000 અહીંયા ઉધાર બાજુ પર મૂકી દઈએ. 201,90,000 તો એમાંથી 90,000માંથી 15,950 બાદ જાય તો 74,050 એસનું કોઈ વસ્તુ નથી કીધી, રોકડા દેવાના છે કે નથી દેવાના તો એની આપણે લોન તરીકે રાખી દેવાની અને બાકી આગળ લઈ ગયા. આખર મૂડી વધે છે જયાને મમતાની 201,00,000 રૂપિયા. આટલી વસ્તુ મૂડી ખાતામાં થઈ ગઈ જેની એન્ટ્રી આપણે પાકશ્રેમાં જોવા મળશે. હવે ચાલુ ખાતામાં જે અને એમનો સરવાળો કરીએ. હવે આપણે જીએનો સરવાળો 54,200 કરેલો છે, જેને ઉધાર બાજુ પર મૂકીએ 54,200, એમાંથી 12,000 અને 20,000 આપણે બાદ કરીએ તો 22,200 ચાલુ ખાતાની જમા બાકી વધે છે. 22,200 જેને મૂડી દેવા બાજુ પર નોંધ થશે. અને એમનો સરવાળો 49,250, એમાંથી આપણે ઉધાર બાજુ પર મૂકીએ 49,250, એમાંથી 15,000 બાદ કરો તો 34,250 ચાલુ ખાતાની જમા બાકી, જેને પણ આપણે મૂડી દેવા બાજુ પર મૂકવાનો છે. વિદ્યાર્થી મિત્રો, આટલી વિગત આપણી પૂર્ણ થઈ છે. રોકડ ખાતું આપણે બંધ કરી દીધું છે, જે આપણે સીધું પાકાશ્રેમાં મિલકત લેણા બાજુ પર હવે જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આખર મૂડી તમને જોવા મળે છે. મૂડી ખાતા જે અને એમના 201,00,000, ચાલુ ખાતા છે જે અને એમના 22,200 અને 34,250, એસની લોન છે 74,050, લેણદારો છે 90,000 રૂપિયા, ચૂકવવા બાકી ભાડું 4,000, ગાલ ખાતાનામાં 10,000 એટલે કે જે કાચા સર્વેની એન્ટ્રી છે એઝ ઇટ ઇઝ મૂકવાની છે. મકાન પણ એઝ ઇટ ઇઝ છે 282,000, યંત્રો 145,000, રોકાણો તો નીકળી ગયા છે, સ્ટોક છે આપણો 20,000 રૂપિયા, દેવાદારો 50,000, મળવા બાકી રોકાણોનો વ્યાજ 2,500 અને રોકડ બેંક 35,000, એટલે કે બંને બાજુ આપણને સરવાળો મળે છે 5,34,500 રૂપિયા સરવાળો ટોટલ મળે છે. વિદ્યાર્થી મિત્રો, તો આ તમારો પ્રશ્ન નંબર 8 થયો. વિદ્યાર્થી મિત્રો, હવે પ્રશ્ન નંબર 9 આપણો આવે છે, તેની રકમ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણો પ્રશ્ન નંબર 9 આવે છે. વિદ્યાર્થી મિત્રો, માધવ, રાધા અને ગોપી એક દ્વિતીયાંશ, એક તૃતીયાંશ અને એક ચતુર્થાંશના ભાગે નફો નુકસાન વેચતા ભાગીદાર છે. તારીખ 31/3/16 રોજ તેમની પેઢીનું પાકું સરવ્યું નીચે મુજબનું હતું, જેમાં મૂડી ખાતા ડાબી બાજુ દેખાય છે. મૂડી ખાતા માધવની 136,000, રાધાની 50,000 અને ગોપીની 54,000, લેણદારો 50,000 છે, કામદાર વળતર એનામાં 24,000, કર્મચારી પ્રોવિડન્ટ ફંડ 15,000, રોકાણ વધઘટ ભંડોળ 12,000, રોકડ બેંક 12,000, દેવાદારો 80,000, કાલકાતાનામાં 5,000 છે, સ્ટોક 62,000, રોકાણો બજાર કિંમત 64,000 અને 58,000, પેટન્ટ 35,000, મકાન 75,000, જાહેરાત ઝુંબેશ ખર્ચ 24,000. તો આટલી વસ્તુ જેમાં આપણે જોઈ શકીએ મૂડી ખાતા જે છે આપણો પહેલો મુદ્દો આવે છે. ત્યારબાદ આપણે બીજો મુદ્દો આવે છે એ છે આપણો રોકાણનો હવાલો આમાં છે નહીં, એટલે રોકાણ વધઘટ ભંડોળ આપણે એઝ ઇટ ઇઝ આપણે ભાગીદારને વેચી દેવાના રહેશે. પછી કામદાર વળતર એનામાં છે એ આપણો હવાલો છે એટલે એને આપણે વેચતા નથી. એટલે કે પહેલો મુદ્દો મૂડી ખાતા, બીજો રોકાણ વધઘટ ભંડોળ, ત્રીજો રોકડ બેંક, ચોથો જાહેરાત ઝુંબેશ ખર્ચ અને પાકડી જૂની કંઈ છે નહીં એટલે વેચવાની રીતિ નથી. મેઇન ચાર મુદ્દા સૌથી પહેલાં આપણે જોવાના છે. તો અહીંથી આપણે મૂડી વેચેલી છે, ટીક પણ કરેલી છે, બાકી આગળ લાવ્યા મૂડી ખાતામાં જમા બાજુ 136,000, 50,000 અને 54,000 અહીંથી ટીક કરેલી છે. ત્યારબાદ રોકાણ વધઘટ ભંડોળ આપણું 12,000 રૂપિયા છે. 12,000ને 3:2:1 એટલે કે 1/5, 1/3, 1/6 પ્રમાણમાં આપણે વેચવાનું છે. એટલે કે 3:2:1માં 6,000, 4,000 અને 2,000 રૂપિયા રોકાણ વધઘટ ભંડોળ થઈ ગયું. ત્યારબાદ આપણો ત્રીજો મુદ્દો હતો જાહેરાત ઝુંબેશ ખર્ચ, એ આપણો 24,000 રૂપિયા છે. 24,000 જોઈ લો ભાગીદારના મૂડી ખાતામાં ઉધાર બાજુ અહીંથી ટીક પણ કરેલું છે. 3:2:1 અથવા 1/2, 1/3, 1/6 પ્રમાણમાં 12,000, 8,000 અને 4,000 રૂપિયા વેચેલું છે. ત્યારબાદ આપણું રોકડ બેંક જેની આપણે જમણી બાજુ બતાવે છે, તો આપણી ડાબી બાજુ મૂડી રોકડ બેંકમાં ડાબી બાજુ બાકી આગળ લાવ્યા 12,000 રૂપિયા. એટલી વિગત થઈ. હવે આપણે હવાલા જોવાના છે. વિદ્યાર્થી મિત્રો, તો સૌથી પહેલો રાધા 1/4/16 ભાગીદારી તરીકે નિવૃત્ત થાય છે. એટલે કે રાધા જે ભાગીદાર હતો એ બીજો ભાગીદાર જે નિવૃત્ત થાય છે. ભાગીદારો વચ્ચે નીચે મુજબ શરત
થઈ. સૌથી પહેલાં પેટન્ટની કિંમત 20% ઘટાડવી, એટલે કે પેટન્ટમાં ઘટાડો કરવાનો. મકાનમાં 90% સુધી ઘટાડવાની, એટલે કે 10% જ ઘટાડવાની છે. કામદાર વળતર અનામતની જવાબદારી 30,000, જે કામદાર વળતર અનામત 24,000 હતા એના 30,000 એટલે કે 6,000 વધારે કરવાના છે. દેવાદારો પર કલકત્તા અનામત 5% વધારવી, એટલે કે દેવાદારો પર 5% વધારે કરવાના છે આપણે. ત્યારબાદ છે રાધાને પાઘડી પેટે 40,000 ચૂકવવાના છે આપણે. એટલે કે રાધાને આપણે પાઘડી પેટે કેટલા કહી દીધું છે, આમાં પાઘડીની કોઈ ગણતરી આપણે કરવાની હા, પણ લાભનું પ્રમાણ આપણે 40,000 જે ચૂકવવાના છે એ લાભના પ્રમાણ પ્રમાણે કરવા પડશે. અગાઉના વર્ષે માંડીવાળાએ કલકત્તાના 3,000માંથી 500 પરત મળ્યા, એટલે કે કલકત્તા પરત આપણને રોકડા આવે છે અને આપણને નફો થાય છે. એટલે રોકડ ખાતામાં ઉધાર બાજુ અને પુનઃમૂલ્યાંકન ખાતામાં જમા બાજુ. રાધાને 5,000 રોકડા ચૂકવવા અને બાકીની રકમ 2 વાર્ષિક હપ્તામાં 10% વ્યાજ સહિત ચૂકવવાના છે. પુનઃમૂલ્યાંકન ખાતું ભાગીદારને મૂડી ખાતા અને પાકું સર્વયું. રાધાનું લોનનું ખાતું, જે આપણા કોર્સમાં નથી વિદ્યાર્થી મિત્રો, લોનનું ખાતું આપણે બનાવવાનું નથી થતું, માત્ર પાકા સર્વયા સુધીનું જ ગણતરી કરીએ છીએ. તો સૌથી પહેલાં આપણે તેની આપણે લાભના પ્રમાણની અને પાઘડીની ગણતરી, કોને કેટલી પાઘડી આપવાની છે તેની ગણતરી કરી લઈએ વિદ્યાર્થી મિત્રો. સૌથી પહેલાં જૂનું પ્રમાણ એમ આર અને જી માધવ રાધા અને ગોપી એક તૃતીય છે, ચતુર્થાઉસ, જેમાં બધાના છેદમાં 6 કરીએ તો 2 3 6, 3 3ના છેદમાં 6, 2ના છેદમાં 6 અને 1ના છેદમાં 6, એટલે કે જૂનું પ્રમાણ આપણને મળે છે 3:2:1. હવે આમાં નવું પ્રમાણ આપેલ નથી, એટલે કે રાધા વચ્ચેનો ભાગીદાર નીકળી જાય છે, એટલે કે નવું પ્રમાણ જે જૂનું છે એ જ, પણ રાધાનું નહીં લેવાનું. 3:1 પ્રમાણ રહે છે, તો લાભનું પ્રમાણ માધવ અને ગોપીને થાય છે. તો લાભનું પ્રમાણ 3:4 - 3:6, 6 6 24, 6 3 8 અને 4 3 12, એટલે કે 6:24 આપણું માધવનું આવે છે. અને ગોપીનું 1:4 - 1:6 બાદ કરો તો 2:24, એટલે કે લાભનું પ્રમાણ આપણું 6:2 પ્રમાણમાં મળે છે. એટલે કે જે 40,000 પાઘડી આપવાની છે રાધાને, એ 6:2 પ્રમાણમાં આપવાની છે. એ 40,000ની ગણતરી આપણે ઉપર હવે પછીને બેજમાં જોઈએ. કુલ પાઘડી 40,000 રૂપિયા, એમ રાધાને 40,000 પાઘડી આપવાની છે, એને એમના ભાગે 40,000 × 6:8, એટલે કે 30,000 રૂપિયા, અને ગોપીના ભાગે 40,000 × 2:8 કરો તો એને 10,000 રૂપિયા પાઘડી આપવાની થાય છે. એટલે કે માધવ અને ગોપીના ખાતામાં આપણી કાપવા પડશે, એટલે કે ઉધાર કરવા પડશે, અને રાધામાં 30,000 અને 10,000 જમા કરવા પડશે. સૌથી પહેલાં આપણે આની જ એન્ટ્રી જોઈ લઈએ, પાઘડીની એન્ટ્રી, ત્યારબાદ પછી બીજા હવાલા કરીએ વિદ્યાર્થી મિત્રો. સૌથી પહેલાં જમા બાજુ તમે જોઈ શકો, માધવના મૂડી ખાતે પાઘડી રાધાને 30,000 રૂપિયા અને ગોપીના મૂડી ખાતે પાઘડી 10,000 રૂપિયા અને રાધાને મળે છે, એટલે કે રાધામાં જમા બાજુ. અને એ જ વસ્તુ માધવ અને ગોપીમાં ઉધાર બાજુ રાધાના મૂડી ખાતે પાઘડી 30,000 અને 10,000 બંનેની અહીં ટીક કરેલી છે વિદ્યાર્થી મિત્રો, જેથી તમને ખ્યાલ પડે કે કઈ વસ્તુ કોની એન્ટ્રી થયેલી છે. ત્યારબાદ પછીનો અહેવાલ આવે છે વિદ્યાર્થી મિત્રો કે પેટન્ટ. સૌથી પહેલો અહેવાલ આપણે જોઈએ કે પેટન્ટની કિંમત 20% ઘટાડવી. તો પેટન્ટ આપણો ઓરિજિનલ છે 35,000 કાઉન્સમાં, એટલે મીન્સ કે કેલ્ક્યુલેટરમાં તમે ગણતરી કરી શકો, 35,000 - 20%, એટલે કે 7,000 રૂપિયા આપણે ઘટાડવાના છે. અહીંથી ડાયરેક્ટ એન્ટ્રી કરેલી છે પેટન્ટ 28,000, 35,000માંથી 7,000 બાદ કરો, 28,000 માઇનસ થયું, સાઈડ ચેન્જ થઈ જાય, એટલે પુનઃમૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ પેટન્ટ ખાતે 7,000 રૂપિયા. ત્યારબાદ મકાનની કિંમત 90% સુધી ઘટાડવી, એનો મતલબ કે 10% જ ઘટાડવાની છે. મકાન આપણા 75,000 માંથી 10% એટલે કે 7,500 બાદ કરો, એટલે કે 12,67,500, જેની બીજી એન્ટ્રી પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ મકાન ખાતે 7,500, એટલી વસ્તુ થઈ ગઈ. ત્યારબાદ કામદાર વળતર અનામત આપણે 30,000 છે, કામદાર વળતર અનામત આપણે દેવાના છે, એટલે કે ટોટલ 24,000 વત્તા 6,000, કેમ કે 24,000 તો ચૂકવેલું જ હતું, ખાલી 6,000 જ ચૂકવવાનું બાકી, એટલે કે કામદાર વળતરની જવાબદારી 6,000 પુનઃમૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ અને મૂડી દેવા બાજુ, કામદાર વળતર અનામતની જવાબદારી ટોટલ 30,000 રૂપિયા, એટલી વસ્તુ થઈ ગઈ. ત્યારબાદ છે દેવાદારો ઉપર આપણે 5% કાલખાત અનામતથી વધારવી, એટલે કે આપણી 5,000 તો કાલખાત અનામત હતી જ તે, હજી બીજી 5% વધારવાની છે, એટલે કે 80,000ના 5% કરો એટલે 4,000, 5,000 જૂની વત્તા 4,000 નવી, એટલે ટોટલ 9,000 કાલખાત અનામત થાય છે, જેની બીજી એન્ટ્રી થાય છે પુનઃમૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ કાલખાત અનામત ખાતે 4,000 રૂપિયા. ત્યારબાદ છે રાધાને પાઘડી પેટે 40,000 ચૂકવાના, જેની આપણે એન્ટ્રી કરી દીધી છે.
અગાઉના વર્ષે માંડી વાળેલ કાલખાતના 3000માંથી 500 રૂપિયા આપણને પરત મળે છે, એટલે આપણને કાલખાત પરત થાય છે, આપણને પૈસા આવે છે, એટલે કે રોકડ આવે છે. રોકડ ખાતે ઉધાર બાજુ અહીંયા તમે જોઈ શકો છો, રોકડ ખાતે ઉધાર બાજુ આપણે નોંધ કરેલી છે અને કાલખાત પરત આપણો આવક થાય છે, એટલે કે નફા પુનઃમૂલ્યાંકન ખાતામાં જમા બાજુ નોંધ કરેલી છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ છે રાધાને તાત્કાલિક 5000 એટલે કે મૂડી ખાતામાં એન્ટ્રી કરવાની થશે. ત્યારબાદ આપણે રાધાને 5000 રોકડા ચૂકવવા એટલે કે રોકડા જાય છે એટલે રોકડા જાય તે જમા બાજુનો રાધા મેળવનાર છે, એટલે કે રાધાના ખાતામાંથી આપણે ઉધાર કરશું. રોકડ ખાતે 5000 રૂપિયા અને રાધાના મૂડી ખાતે 5000 રૂપિયા. આટલી વિગત થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો. આપણો હવાલા પૂર્ણ થાય છે. હવે તો કે પુનઃમૂલ્યાંકન ખાતાના સરવાળાથી આપણે ટેલી કરીએ વિદ્યાર્થી મિત્રો. પુનઃમૂલ્યાંકન ખાતામાં કાલખાત પરત 500 અને રોકાણો 6000. આપણે રોકાણો જે હતું એ રોકાણો આપણે અહીંથી તમને દેખાય છે 58000, એના બજાર કિંમત 64000 થી જે આપણે એન્ટ્રી કરવાની રહી ગઈ છે, એટલે 6000 રૂપિયા નફો થાય છે. પાકા શ્રેમાં આપણે રોકાણો 64000 લખી નાખેલી છે, એ આપણો ગુપ્ત હવાલો થાય છે વિદ્યાર્થી મિત્રો. એટલે કાલખાત પરત 500 અને રોકાણો 6000, ટોટલ સરવાળો 6500, પણ ઉધાર બાજુનો સરવાળો પણ વધી જાય છે 7000 7500. કામદાર વળતરની જવાબદારી 6000 અને કાલખાતાનામાં 4000, એટલે કે ટોટલ 24500 માંથી 6500 બાદ કરો તો 18000 રૂપિયા ખોટ આવે છે. મૂડી ખાતે ખોટ, પુનઃમૂલ્યાંકન ખોટ, જેને 3:2:1 પ્રમાણમાં વેચવાની છે. તો પહેલાંને મળે છે 9000 ખોટ, બીજાને 6000 અને ત્રીજાને 3000 ખોટ. તો મૂડી ખાતામાં ઉધાર બાજુ 4:2 નીચે પુનઃમૂલ્યાંકન ખોટ 9000 6000 અને 3000, એટલે વેચી દીધું. હવે આપણે માધવનો મૂડી ખાતાનો સરવાળો કરીએ. માધવનો સરવાળો કર્યો તો 1,36,000 + 6,000 એટલે કે 1,42,000, જેને આપણે ડાબી બાજુ મૂકીએ 1,42,000, એમાંથી 12,000 9,000 અને 30,000 બાદ કરીએ, એટલે કે બાકી આગળ લાગ્યા 91,000 વધે છે. અને ગોપી જેનો સરવાળો 54,256,000 ઉધાર બાજુ પર મૂકીએ, એમાંથી 4,000 3,000 અને 10,000 બાદ કરીએ તો 39,000 રૂપિયા વધે છે. બાકી આગળ લઈ ગયા એટલે કે આખર મૂડી આપણી 91,000 અને 39,000 રૂપિયા વધે છે. હવે રાધા જે નિવૃત્ત થાય છે એનો સરવાળો 50,000 4,000 30,000 અને 10,000, ટોટલ સરવાળો 94,000, જેને આપણે ઉધાર બાજુ પર મૂકીએ 94,000, એમાંથી 8,000 6,000 અને 5,000 રોકડા ચૂકવા એ બાદ કરીએ તો 75,000, જેને આપણે રાધાની લોન તરીકે ઊભું રાખવાનું છે, કેમ કે એને પૈસા આપણી પાસે કોઈ ચૂકવવાના અત્યારે તાત્કાલિક એવી કોઈ હવાલો આપણને આપેલો નથી. હવે લાસ્ટ આપણે છેલ્લું આપણે રોકડ બેંક અને પાકું સરવૈયું જોઈ લઈએ. બાકી આગળ લાવ્યા 12,000 રોકડ બેંક ખાતામાં, કાલકાલ પરત આપણે રોકડા આવ્યા 500 રૂપિયા, રાધાને 5,000 રૂપિયા ચૂકવા, એટલે કે 12,500 માંથી 5,000 ચૂકવા, એટલે કે 7,500 આખર રોકડ સિલક વધે છે, જેને આપણે અહીં પાકાશ્રેમાં દેખાડી શકીએ. મૂડી દેવા બાજુ તમે જોઈ શકો છો, મૂડી ખાતા માધવ અને ગોપીના 91,000 39,000, એટલે ટોટલ 1,30,000, રાધાની લોન 75,000, લેણદારો 50,000, કર્મચારી પ્રોવિડન્ટ ફંડ 15,000 અને કામદાર વળતર અનામત ની જવાબદારી 30,000 રૂપિયા. ત્યારબાદ મિલકત દેણા બાજુ પેટન્ટ 28,000, મકાન 67,500, રોકાણો 64,000, દેવાદારો 80 માંથી 5,000 અને 4,000 9,000 રૂપિયા કલકત્તાનામાં, એટલે કે 71,000, રોકડ બેંક 75,000 અને સ્ટોક 62,000, કે જેનો સરવાળો આપણો બંને બાજુ 3,00,000 રૂપિયા આપણને મળે છે વિદ્યાર્થી મિત્રો. આ બાજુ બંને બાજુ આપણે 3,00,000 રૂપિયા થઈ જાય છે. પાકું સરવૈયું ટેલી થાય છે. રાધાની લોનનું ખાતું આપણે બનાવવાનું નથી. હવે વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 10 ઉપર આપણે નજર કરીએ. પ્રશ્ન નંબર 10, દીપ, જ્યોતિ અને ગીતા તેમની મૂડીના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. તારીખ 31/3/17 રોજ તેમની પેઢીનો પાકું સરવૈયું નીચે મુજબ છે. પાકું સરવૈયું જેમાં મૂડી ખાતા દીપ, જ્યોતિ અને ગીતા 1,00,000 1,50,000 અને 1,00,000, એટલે કે આપણે મીંડા કોમન કાઢીએ તો 10 15 ને 10, એટલે કે 5 2 10 5 13 15 ને 5 2 10, એટલે 2:3:2 એનું નફા નુકસાનનું પ્રમાણ. ત્યારબાદ સામાન્ય અનામત એટલે કે મૂડી આપણો પહેલો મુદ્દો, સામાન્ય અનામત બીજો મુદ્દો, ત્યારબાદ ત્રીજો મુદ્દો આવશે આપણો પાકડી છે, અને ચોથો મુદ્દો આપણો રોકડ બેંક. સૌથી પહેલાં આટલી એન્ટ્રી કરી નક્કી વિદ્યાર્થી મિત્રો, પછી આપણે તેના હવાલા, બાકી તો જનરલ એન્ટ્રી, લેણદારો, પ્રોવિડન્ટ ફંડ, જમીન મકાન, ટ્રેડમાર્ક, સ્ટોક, દેવાદાર, જે જે હવાલા આવશે એની પર સૌથી પહેલાં ટીક કરશો. સૌથી પહેલાં મૂડી, સામાન્ય અનામત, રોકડ બેંક અને પાકડીની એન્ટ્રી કરી લઈએ વિદ્યાર્થી મિત્રો.
સૌથી પહેલાં મૂડી આપણી ડાબી બાજુ હતી એની અહીંયા જમણી સાઈડ, બાકી આગળ લાવ્યા ટીક કરેલી છે વિદ્યાર્થી મિત્રો 1 લાખ, 1,50,000 અને 1 લાખ. પછી સામાન્યના મતે જે આપણે મૂડીનું પ્રમાણ આપણે વેચવાનું હતું 10:15:10 એટલે કે 2:3:2 હમણાં આપણે આગળ ગણતરી આવવાની જ છે, તમે જાતે પણ કરી શકો છો. 10:15:10 એટલે કે 5 2 10, 5 3 15 અને 5 2 10 એટલે કે 2:3:2 સામાન્ય અનામત. આપણું જે ટોટલ હતું એ છે એ આપણું સામાન્ય અનામત આપણું હતું 28,000. 28,000 ને 2:3:2 વેચો એટલે કે 8,000, 12,000 અને 8,000 રૂપિયા સામાન્ય અનામત મળે છે. ત્યારબાદ પાઘડી આપણી હતી એ છે આપણી 14,000. 14,000 ને આપણે 2:3:2 વેચો તો 4,000, 6,000 અને 4,000 રૂપિયા આપણે પાઘડી એની જમણી સાઈડ હતી એ આપણે અહીંયા ડાબી સાઈડ આવે છે. ત્યારબાદ રોકડ બેંક જેની આપણે ડાબી સાઈડ જમણી સાઈડ હતી 22,000 રૂપિયા એ અહીંયા રોકડ બેંક એટલે કે રોકડ બેંક હતું આપણે અલગથી બનાવેલું છે, બાકી આગળ લાવ્યા 22,000 રૂપિયા. એમાં કોઈ પણ બીજી એન્ટ્રી આપણા આખા દાખલામાં નથી એટલે માત્ર વાક્ય આગળ લઈ ગયા કરીએ અને રકમ પૂરી કરેલી છે. સીધી મિલકત લેણામાં પણ રોકડ બેંક લખી નાખો તો પણ વાંધો નથી આવતો વિદ્યાર્થી મિત્રો. તો હવે સૌથી પહેલાં તેના હવાલા જોઈ લો. ઉપરની તારીખે જ્યોતિ નિવૃત્ત થાય છે, ભાગીદારે એવું નક્કી કર્યું કે દીપ અને ગીતાનું 9 નફરક્ષનું પ્રમાણ 1:1 રાખવું અને પાઘડીનું મૂલ્ય 70,000 રાખવામાં આવ્યું. પાઘડીનું મૂલ્ય એટલે કે કુલ પાઘડી 70,000. તો જ્યારે દીપ અને ગીતા અહીંયા રહે છે એટલે કે જ્યોતિ જાય છે, જ્યોતિ નિવૃત્ત થાય છે, તો જ્યોતિ એના ભાગની પાઘડી લઈને જશે. દેવાદાર ઉપર કાલકાતાના 10% એટલે કે દેવાદાર ઉપર ટીક સ્ટોક તેની પડતર કિંમત કરતાં 25% વધુ દર્શાવેલ છે એટલે કે ઓલરેડી જનરલી પાકુસરું આપણું 100% હોય અહીંયા 125% દર્શાવેલું છે એટલે કે જે રકમ હશે એને ભાંગી 125% કરશું ઓરિજિનલ કિંમત આપણને મળી જશે. ટ્રેડમાર્ક 60,000 ચાલુ વર્ષે ચૂકવેલ છે જે કુલ 6 વર્ષ માટેના છે એટલે કે ટ્રેડમાર્ક જે છે એ ટોટલ 6 વર્ષ સુધીના છે, 1 વર્ષના નથી. આપણા પ્રોવિડન્ટ ફંડની જવાબદારી 35,000 નક્કી થઈ એટલે ટોટલ પ્રોવિડન્ટ ફંડ આપણે 35,000 ચૂકવાના છે અને નવી પેઢીની કુલ મૂડી જૂની પેઢીની કુલ મૂડી જેટલી ટોટલ મૂડી જેટલી હતી તેટલી જ રાખવાની છે, એમાં કોઈ ફેરફાર નથી. આ મૂડી દીપ અને ગીતા તેમના 9 નફરક્ષર પ્રમાણમાં રાખશે એટલે કે 1:1 રાખશે, બંનેની મૂડી એકસરખી રાખશે. આ માટે તફાવતની રકમ તેમને ચાલુ ખાતે લઈ જવાની છે એટલે કે જો વધતી ઘટતી રકમ હશે તો ચાલુ ખાતે લાવવી પડશે વિદ્યાર્થી મિત્રો. તો ચાલો હવે સૌથી પહેલાં તેની ગણતરી કરી લઈએ. દીપ, જ્યોતિ અને ગીતા જેનું મૂડી છે 10:15:10 એટલે કે 5 વડે ભાગાકાર કરવું પડે, 5 2 10, 5 3 15 અને 5 2 10 એટલે કે જૂનું પ્રમાણ આપણું 2:3:2. હવે વચલો ભાગીદાર જ્યોતિ છે એ આપણે નિવૃત્ત થાય છે એટલે કે નવું પ્રમાણ 1:1 કીધું એટલે કે 1:0:1 એટલે કે લાભનું પ્રમાણ હવે દીપ અને ગીતાને લાભ થશે કેમ કે જ્યોતિ વહી જાય છે. તો લાભનું પ્રમાણ આપણે શોધી લઈએ, 1/2 માંથી 2 ના છેદમાં 7 બાત કરીએ તો 7 2 14, 7 1 7, 4 1 4, 7 માંથી 4 જાય 3 ના છેદમાં 14 અને ગીતાનું પણ 1 ના છેદમાં 2 માંથી 2 ના છેદમાં 7 બાત કરો તો 3 ના છેદમાં 4 એટલે કે લાભનું પ્રમાણ પણ એ 3:3 એટલે કે સરખે ભાગે જ આવે છે. હવે ટોટલ પાઘડી છે આપણી રૂપિયા 70,000 છે ટોટલ પાઘડી, તો જે એના ભાગની જ લઈને જશે 70,000 × 3 ના છેદમાં 7, 3 ના છેદમાં 7 એના ફરક્ષણ પ્રમાણ છે એટલે કે 70,000 × 3 ના છેદમાં 7 કરો તો 30,000 રૂપિયાની પાઘડી થાય છે. એ પાઘડી 30,000 રૂપિયા લઈને જશે કયા ભાગે, સરખા ભાગે એટલે 30,000 ને 3:3:3 ના પ્રમાણમાં એટલે કે 15,000 15,000 એટલે કે દીપ અને ગીતા બંને પોતાના 15 15,000 રૂપિયા પોતાના મૂડીમાંથી ઓછા કરીને એટલે કે ઓછા કરી નાખશે અને જ્યોતિને 15 15,000 રૂપિયા પ્લસ થશે. એ રીતે આપણે એન્ટ્રી કરવાની છે. તો સૌથી પહેલાં તેની એન્ટ્રી જ આપણે જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો કે પાઘડીની એન્ટ્રી આપણે મૂડી ખાતામાં કઈ રીતે આપવાની થાય છે. દીપના મૂડી ખાતે તમે જમા બાજુ જોઈ શકો ટીક કરે છે દીપના મૂડી ખાતે અને ગીતાના મૂડી ખાતે, જ્યોતિમાં 15,000 15,000 સૌથી પહેલાં જ્યોતિને પૈસા આપી દીધા. ત્યારબાદ હવે દીપ અને ગીતા બંનેના ખાતામાંથી આપણે પૈસા કાઢવા પડશે એટલે કે ઉધાર કરવા પડશે. સામે ત્રીજી એન્ટ્રી લખેલી છે જ્યોતિના મૂડી ખાતે એટલે કે ઉધાર બાજુ ત્રીજી એન્ટ્રી જ્યોતિના મૂડી ખાતે કાઉન્સમાં પાઘડી, દીપમાં 15,000 અને ગીતામાં 15,000 જ્યોતિમાં ડેશ કરેલી છે વિદ્યાર્થી મિત્રો. તો આટલી વસ્તુ આપણે પાઘડીની એન્ટ્રી કરી લીધી. હવે આપણે સામાન્ય જે હવાલા છે એ હવાલા આપણે સામાન્ય હવાલા કરીએ વિદ્યાર્થી મિત્રો. દેવાદારો પર કાલકાતાનામાં 10% સુધી ઘટાડવાની છે એટલે કે દેવાદારો આપણા છે 40,000 એમાંથી 10% કાલકાતાનામાં બાદ કરો તો 40,000 માંથી 4,000 બાદ જાય એટલે કે 36,000 રૂપિયા વધે છે. માઇનસ થયું સાઈડ ચેન્જ થઈ જશે એટલે કે પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ કાલકાતાનામાં 4,000
રૂપિયા, પણ જૂની કલકા જુઓ તો 6000 રૂપિયા આવે છે. હવે 6000 આપણને એવું હતું કે 6000 કદાચ નહીં આવે, હવે તો ખાલી 4000, એટલે કે 2000નો આપણને ફાયદો છે. તો પુનઃમૂલ્યાંકનમાં જમા બાજુ તમને દેખાય છે કલકત્તાના મત, એટલે કે 2000નો આપણને ફાયદો થાય છે. ત્યારબાદ આવે છે સ્ટોકની પડતર કિંમત વાળો. પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ પ્રોવિડન્ટ ફંડની જવાબદારી 3000 રૂપિયા. આટલી વસ્તુ થઈ. હવે છેલ્લો હવાલો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. સૌથી પહેલાં આટલું જોઈ લ્યો, પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરી લ્યો. પુનઃમૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ 10000, સ્ટોક ખાતે ટ્રેડમાર્કના 10000, પ્રોવિડન્ટ ફંડની જવાબદારી 3000 એટલે કે 23000. 23000માંથી કલકત્તાનામાં 2000 બાદ થયું એટલે કે 21000 મૂડી ખાતાની પુનઃમૂલ્યાંકન ખાતાની ખોટ આવે છે, જેને 2:3:2માં વેચો તો 6000, 9000 અને 6000 રૂપિયા ખોટ આવે છે. જેની બીજી એન્ટ્રી મૂડી ખાતામાં ઉધાર બાજુ તમે જોઈ શકો છો, જેમાં ઉધાર બાજુ લખ્યું છે પુનઃમૂલ્યાંકન ખોટ. દીપ, જ્યોતિ અને ગીતામાં 6000, 9000 અને 6000 રૂપિયા જે મૂડી ખાતામાં બીજી એન્ટ્રી બતાવે છે. વિદ્યાર્થી મિત્રો, છેલ્લો વાલો આવો છે કે આપણી જે પહેલાંની મૂડી એટલે કે 3 ભાગીદારની જે મૂડી હતી એટલી જ મૂડી અત્યારે 2 ભાગીદારોએ રાખવાની છે. તો ટોટલ આપણી 3,50,000 છે. હવે બંને ભાગીદારો નવા નફા નુકસાનના પ્રમાણમાં વેચે છે, એટલે કે 3,50,000 જેને સરખે ભાગે 1,75,000, 1,75,000 એટલે કે તમને અહીં મૂડી ખાતામાં દેખાય છે. બાકી આગળ લઈ ગયા, જનરલી આપણે બાકી આગળ લઈ ગયા છેલ્લે શોધતા હોઈએ, અહીંયા આપણે બાકી આગળ લઈ ગયા 1,75,000 સૌથી પહેલાં મૂકી દઈએ અને બીજી એન્ટ્રી પાકા શરીરમાં પણ સાથે મૂકી દઈએ છીએ 1,75,000 એટલે પાકું શરૂ આપણું આરામથી બંધ થઈ શકે. હવે તો કે દીપ અને ગીતાનો આ સૌથી પહેલાં જ્યોતિ જાય છે, જ્યોતિનો સરવાળો કરી લઈએ 1,50,000, 12,000, 15,000, 15,000 અને 1,92,000. 1,92,000ને ઉધાર બાજુ ઉપર મૂકીએ, એમાંથી 6,000 અને 9,000 બાદ કરીએ એટલે કે 1,77,000 આપણી જ્યોતિની લોન વધે છે, જેને મૂડી દેવા બાજુ તમે જોઈ શકો છો જેની જ્યોતિની લોન ખાતે 1,77,000. ત્યારબાદ ઉધાર બાજુનો સરવાળો આપણે દીપ અને ગીતાનો, કેમ કે જમા બાજુ તો સરવાળો આપણો ઓછો દાવવાનો છે, તો ઉધાર બાજુનો સરવાળો 4,000, 6,000 દીપનો, 4,000, 6,000, 15,000 અને 1,75,000 એટલે કે 2,00,000 એને જમા બાજુ પર મૂકીએ, 2,00,000 અને એમાંથી 1,08,000 આપણે બાદ કરીએ તો 92,000 રૂપિયા જે જેના ચાલુ ખાતા એટલે કે ચાલુ ખાતાની ઉધાર બાકી વધે છે, જેને આપણે મિલકત લેણા બાજુ મૂકી શકીએ છીએ. મિલકત લેણા બાજુ ચાલુ ખાતે દીપ 92,000 લખેલા છે અને ગીતાના 4,000, 6,000, 15,000 અને 1,75,000 ટોટલ 2,00,000. 2,00,000ને જમા બાજુ પર મૂકીએ તો એના પણ 92,000 રૂપિયા વધે છે, એ મિલકત લેણા બાજુ પર 92,000 મૂકીએ. ત્યારબાદ આપણે પાકા શેરોનો ટોટલ કરીએ, દીપ અને ગીતા 1,75,000 કે 3,50,000, લેણદારો 60,000, પ્રોવિડન્ટ ફંડ 35,000, જ્યોતિની લોન 1,77,000. ત્યારબાદ મિલકત લેણા બાજુ જમીન મકાન 2,90,000, ટ્રેડમાર્ક 50,000, સ્ટોક 40,000, દેવાદારો આપણા 36,000, રોકડ બેંક 22,000 અને ચાલુ ખાતે 1,84,000. બંને બાજુનો સરવાળો 6,22,000 સરવાળો મળે છે. વિદ્યાર્થી મિત્રો, તો આ સાથે વિદ્યાર્થી મિત્રો આપણા અહીં પ્રશ્ન નંબર આપણા 8, 9 અને 10 પૂર્ણ કરેલા છે. આશા રાખું કે આટલી વસ્તુ તમે ફેરબુકમાં લખી નાખશો. આવતી વખતે પ્રશ્ન નંબર 11, 12 અને 13 આપણે ગણવાના